નમસ્કાર મિત્રો, આપ સર્વે સાથીઓનું આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત દિલથી સ્વાગત છે. હાલના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યું વિવાદિત નિવેદન. તો શું આપ્યું વિવાદિત નિવેદન એ જાણીએ એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના આવા શૈક્ષણિક સમાચાર સવાર બપોર સાંજ નિયમિત રીતે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને વધુ ને વધુ તમારા મિત્રોને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં શેર કરજો. સૌથી પહેલા સરકારની નવી યોજના. સંરક્ષણ દળોના ખર્ચ અને વય પ્રોફાઇલને ઘટાડવા માટે સરકાર અગ્નિપથ એન્ટ્રી સ્કીમ નામની નવી યોજના જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત યુવાનો 3 વર્ષ સુધી સેનામાં સામેલ થઈ શકશે અને દેશની સેવા કરી શકશે. મળતી માહિતી મુજબ યુવાનો અગ્નિપથ પ્રવેશ યોજનાના માધ્યમથી સેનામાં પ્રવેશ કરી શકશે અને પોતાના કાર્યકાળ દરમિયાન અગ્નિવીર તરીકે ઓળખાશે. આગળના સમાચાર. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 9 કેસ, તો 11 દર્દી થયા સાજા. એક પણ દર્દીનું મોત થયું નથી, જ્યારે રિકવરી રેટ સુધીને 99.10% થયો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 74 રહી ગઈ છે. ત્યારબાદ ગુજરાતના પ્રવાસને લઈને સીએમ પટેલે લીધો મહત્વનો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ગુજરાતના ઇતિહાસને જાણવો હોય તો હેરિટેજ ટુરિઝમનો વિકાસ જરૂરી છે. ગુજરાત અતિ પ્રાચીન મંદિરો, મહેલો, પૌરાણિક નગરો, ઇમારતો, પ્રાગૈતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ધરાવે છે. ગુજરાતમાં હેરિટેજ સ્થળોનો પ્રવાસધામ તરીકે વિકસાવવા પ્રોપર્ટીના માલિકો અને પ્રવાસન વિભાગ વચ્ચે 451 કરોડના MOU સીએમ પટેલની હાજરીમાં ગાંધીનગરમાં સંપન્ન થયા છે. આગળના મહત્વના સમાચાર. ગુજરાતના ખેલાડીઓ માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. રાજ્યમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે માટે રમતગમતના મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી હતી અને જણાવ્યું કે રાજ્યમાં 9 જિલ્લામાં નવા સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરાશે. તમને જણાવી દઈએ કે આ અંગેની જોગવાઈ બજેટમાં પણ કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે અને ગુજરાતમાં રમતગમત ક્ષેત્રની વધુ પ્રગતિ કરે તે રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય રહેલો છે. જીતુભાઈ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું ગુજરાતનું શિક્ષણ સારું ન લાગતું હોય તો રાજ્ય છોડીને જતા રહો. આમ ગુજરાતના શિક્ષણ મંત્રી 2 દિવસથી રાજકોટના પ્રવાસે છે. તેમણે 3.40 કરોડના ખર્ચે બનેલ સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું, જે બાદ જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે તમારો જન્મ ગુજરાતમાં થયો છે, અહીં કામધંધો કર્યો છે, છોકરાઓ અહીં ભણાવ્યા, જેને બીજી જગ્યાએ સારું લાગતું હોય તો તે રાજ્ય સારું લાગતું ત્યાં જતા રહો અને તમારા ઘર પરિવારને પણ ફેરવી નાખો.